નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યમાં આજે હું એક તમને એનો એક ક્રાંતિકારી વિચાર તમારી સમક્ષ મૂકું છું. આત્મ સુધાર વડે સાચી શાંતિ સંભવ છે. સંસારમાં દરેક દુર્જનને સજ્જન બનાવવા અને અને બુરાઈને ભલાઈમાં બદલવાની આશા રાખવી એ એવી ખોટી આશા છે, જેમ કે બધા જ રસ્તાઓ પરથી કાંટાઓ કાંકરા દૂર કરી શકવા. પોતાના સ્વભાવ અને દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરી શકવું એ થોડુંક શ્રમ સાધ્ય, સમય સાધ્ય, નિષ્ઠા સાધ્ય છે, પરંતુ અશક્ય તો નથી જ. મનુષ્ય ઈચ્છે તો વિવેકના આધાર પર પોતાના મનને સમજાવી શકે, વિચારોને બદલી શકે અને દ્રષ્ટિમાં પરિવર્તન લાવી શકે. ઇતિહાસના પાના એવા ઉદાહરણો વડે પડેલા છે કે શરૂઆતમાં ખૂબ જ હલકા અને અધકચરા દ્રષ્ટિકોણવાળાઓ વ્યક્તિઓ પોતાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરીને સંસારના શ્રેષ્ઠ મહાપુરુષ થયા હોય. એવી જ રીતે એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી કે જેમના વિચાર જ્યાં સુધી ઊંચા રહ્યા ત્યાં સુધી પ્રતિષ્ઠા ઉચ્ચ આસન પર તેઓ બિરાજમાન હતા, પરંતુ જ્યારે એમનું અંતકરણ કલુષિત થઈ ગયું, વિચારો નિંદાજનક બની ગયા, તો એમના જીવનક્રમ પણ પતનની દિશા તરફ વળી ગયો અને તેઓ અધોગતિ પામ્યા. સામાજિક, નૈતિક, ધાર્મિક અને રાજનૈતિક વિચારોમાં અનેક વખત પરિવર્તન કરવા પડે છે. એવી જ રીતે જેવો મનુષ્ય ઈચ્છે તો વિભિન્ન સમસ્યાઓ પર વિચાર કરવાની પોતાની પદ્ધતિને પણ બદલી શકે છે. પોતાના વિચારશૈલીની ખામીઓ સમજી શકવી અને તેના સુધાર માટે સક્રિય થવું એ ખૂબ જ બુદ્ધિમત્તા અને ઉચ્ચ સાહસનું કામ તે અઘરું છે, પરંતુ અસંભવ નથી. અખંડ જ્યોતિ, નવેમ્બર 1960, પેજ નંબર 4 અને 6, પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર.